નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીબીએ સેમ 3 ની અંદર આપણો સબ્જેક્ટ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. તો આના અંતર્ગત જ આપણે વાત કરવાના છીએ આજે. તો કે યસ, ચલો તો સ્ટાર્ટ કરીએ. ચલો, આજનો ટોપિક છે આપણો તો બીઈંગ એસર્ટિવ વર્સિસ બીઈંગ એગ્રેસિવ. તો કે આપણે જે એસર્ટિવ ટોપિક છે ને આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોયો હતો કે વોટ ઇઝ એસર્ટિવનેસ, એની અંતર્ગત એના જે ક્વોલિટી ઓફ છે એસર્ટિવનેસની એની પણ આપણે વાત કરી હતી. આજે આપણે જોવાના છીએ કે બીઈંગ એસર્ટિવનેસ વર્સિસ બીઈંગ એગ્રેસિવનેસ. તો કે એના અંતર્ગત આપણે આ ટોપિકની ચર્ચા કરવાના છીએ. તો કે યસ, ચાલો વાત કરીએ આપણે બીઈંગ એસર્ટિવ ને. એસર્ટિવ મીન્સ તો કે મતલબ એસર્ટિવ બનવું જોઈએ એટલે કે શું? તો કે એક છે નિશ્ચિત બનવું જોઈએ, નિશ્ચય જે તમારો છે પોઝિટિવ બનવું જોઈએ. તો એનો મતલબ શું છે? તો મીન્સ યુ આર કેપેબલ ઓફ વોઇસિંગ યોર થોટ્સ એન્ડ ઓપિનિયન્સ. તમે છે એ કેપેબલ છો શેની માટે? તો તમારો વોઇસ યોર થોટ્સ મતલબ તમારા જે વિચારો છે અને તમારા જે ઓપિનિયનો છે એના વિચારોને રજૂ કરવા માટે. તો આને કહેવાય બીઈંગ એસર્ટિવ. તો કે યસ. એન્ડ નોવિંગ હાઉ ટુ સીક કન્સ્ટ્રક્ટિવ ફીડબેક ફ્રોમ અધર્સ. મતલબ છે તમે બીજાને છે એ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક કઈ રીતના આપી શકો છો, આને કહેવાય બીઈંગ એસર્ટિવ. તો કે યસ, કમ્પ્લીટ. ચલો, યુ નો હાઉ ટુ હેન્ડલ ક્રિટિસિઝમ. તમે છે એ જો એસર્ટિવ હશો તો તમને ખ્યાલ હશે કે તમે કઈ રીતના ક્રિટિસિઝમ જે તમારા જે છે ટીકા થાય છે ત્યારે તમે કઈ રીતના વર્તી શકો છો. ઓપોઝિંગ વ્યૂઝ, તમારા જ્યારે વ્યૂ છે એને ઓપોઝ કરતા હોય છે મતલબ તમારી સામે છે એ તમારે સામે માટે ક્રિટિસિઝમ કરવા માટે ઘણા બધા રાહ જોઈને ઊભા હોય છે ત્યારે તમે કઈ રીતના વર્તી શકો છો એ. વેન યુ ટેક એ ડિસિઝન હેઝ અન એસર્ટિવ પર્સન. મતલબ તમે જ્યારે એક એસર્ટિવ પર્સન તરીકે તમે ડિસિઝન લેતા હોય છો ત્યારે ઇટ રિઝલ્ટ્સ ઇન એ નેગોશિએશન વેર ધ ઇન્ટરેસ્ટ ઓફ બોથ ધ પાર્ટીઝ આર હોનર્ડ. શું કહે છે? જ્યારે તમે એક ડિસિઝન લેતા હોય છો ત્યારે એસર્ટિવ પર્સન તરીકે તમે હોનરલી મતલબ શું? તો કે પૂરેપૂરી રીતના બંને સાઈડને જોઈને મતલબ બંને પાર્ટી મતલબ પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ, રાઈટ અને રોંગ, તો બંને સાઈડને બંને જે ટોપિક છે બંને જે ફેક્ટર છે એને કાઉન્ટ કરીને તમે કોઈ પણ ડિસિઝન લેશો. ચાલો, બીઈંગ એગ્રેસિવ મીન્સ યુ એક્સર્ટ યોર રાઇટ્સ એન્ડ બ્લેન્ટલી એક્સપ્રેસ યોર નીડ્સ. મતલબ શું કે છે? તમારા જે હક છે તમે જે સાચા છો એની માટે તમે એક્સપ્રેસ કરશો અને બેન્ટલી એક્સપ્રેસ યોર નીડ્સ મતલબ તમારી જે જરૂરિયાત છે એની માટે છે એ ગમે તે રીતના એને પૂરી કરવાની ટ્રાય કરશો. બટ ઓનલી બાય હ્યુમિલેટિંગ એન્ડ ઇન્સલ્ટિંગ એન્ડ ડિગ્રેડિંગ અધર્સ. મતલબ છે તમે પોતાને જે છે એક નામના ગુમાવીને ઇન્સલ્ટિંગ તો કે તમારે છે એ તો બીજા લોકોને છે એ તમે વધારે નીચા બતાવીને અને ડિગ્રેડિંગ અધર્સ એટલે કે બીજા લોકો છે એને નીચા બતાવીને ટીકાકારોને. તો કે યસ, તો એ અંતર્ગત તમે શું કરશો? તો નામના મેળવશો. એટલે કે આ કહેવાય બીઈંગ એગ્રેસિવનેસ મતલબ આક્રમકતા જે છે ક્રોધિતતા છે તે. યુ માઇટ કન્સિડર ધેટ ટુ બી મોટિવેટિંગ અધર્સ. તો આપણે છે પોઝિટિવની વાત કરીએ તો એ સમયે અને તો કે યુ માઇટ કન્સિડર ધેટ ટુ બી મોટિવેટિંગ અધર્સ તમારી માટે છે એ તો કે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે બીજાને મોટિવેટ કરવાના છે. બટ ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફિશલી પરસ્યુઇંગ યોર ઓન એમ્બિશન વિથાઉટ ટેકિંગ અધર્સ થોટ્સ એન્ડ ઓપિનિયન ઇન ટુ કન્સિડરેશન. ચલો, તો હવે તમે બીજાને મોટિવેટેડ રાખવાના છે કઈ રીતના રાખી શકશો? તો બટ ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફિશલી પરસ્યુઇંગ યોર ઓન એમ્બિશન મતલબ તમારી જે ઈચ્છાઓ છે એને શું કરવા માટે? ફૂલફિલ કરવા માટે. વિથાઉટ ટેકિંગ અધર્સ થોટ્સ મતલબ બીજાના વિચારોનો ઉપયોગ કર્યા વગર. એન્ડ ઓપિનિયન ઇન ટુ કન્સિડરેશન અને બીજાના ઓપિનિયન છે એને કન્સિડર કરીએ નહીં. સાથે તમે શું કરો છો? તો કે આ છે એ મેળવી શકો છો પોઝિટિવિટી મોટિવેટિંગ. તો કે યસ, ઇટ ઇન્વોલ્વ
આ છે એની અંદર ઉમેરાયેલું છે તો કે યસ બુજી વાયોલેન્ટ એન્ડ ડોમિનેટિંગ બિહેવિયર શું કહે છે તો આના કારણે છે એકદમ ખડતલ છે જે એકદમ લચીલો પછી વાયોલેન્ટ હિંસક અને ડોમિનેટિંગ બિહેવિયર છે એ છુપાયેલું હોય છે ઇન્ટરેસ્ટિંગલી પીપલ એક્ઝિબિટિંગ બોથ ધ બિહેવિયર આર એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ એન્ડ ગોલ ઓરિએન્ટેડ મતલબ છે એ શું કરે છે પીપલ છે એ તો કે બે ટાઈપના છે એ પોતાના બિહેવિયર છે એને બનાવી દે છે એક છે કોમ્પિટિટિવ તો કે યસ મતલબ છે એ કોમ્પિટિશનમાં ઉતરા હોય એટલે કે બીજાની સાથે ડાયરેક્ટ કમ્પેરિઝન કરવા મળશે પોતાની સેલ્ફને તો કે યસ અને બીજું છે તો કે ગોલ ઓરિએન્ટેડ મતલબ છે એ શું કરી દેશે તો પોતાનો ગોલ છે એને અચીવ કરવા માટેની ડાયરેક્ટ છે એ પોતાનું બિહેવિયર બનાવી દેશે પછી નેક્સ્ટ વાત કરીએ હાવેવર અન અસર્ટિવ પર્સન વુડ ટેક ધ ટીમ અલોંગ વિથ હિમ ઓન હિઝ વે ફોરવર્ડ હવે તેનાથી અસર્ટિવ પર્સન વુડ ટેક ધ ટીમ અલોંગ વિથ હિમ ટુ હિઝ વે ફોરવર્ડ મતલબ ઇફ ફોરવર્ડ ડાયરેક્શનમાં જ્યારે પોતાની એ વધતો હોય સાથે પોતાની ટીમને પણ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર ડેવલપમેન્ટ કરાવે છે વેર હેઝ ધ એગ્રેસિવ પર્સન વુડ પ્રિસુસાઇઝ એન્ડ એક્ઝોસ્ટ ઇવન સ્ટેપ ઓન અધર પીપલ ટુ રીચ હિઝ ગોલ મતલબ શું કરે છે એ બીજા જે કોઈ ગોલની નજીક પહોંચે તો એની માટે તો કે વચ્ચે છે એ શું કરે છે તો કે એક્ઝોસ્ટ કરે છે મતલબ એની અંદર તો કે ખલેલ પહોંચાડતા હોય છે મતલબ બીજા લોકોને આગળ વધવા દેતા નથી હેઝ અ રિઝલ્ટ અને પરિણામે અસર્ટિવ પીપલ સેલિબ્રેટ ધેન સક્સેસ વિથ એવરી વન પાર્ટિસિપેટિંગ ઇન ઇટ અને એના જ કારણે જે અસર્ટિવ પીપલ છે મતલબ કોણ તો જે પોઝિટિવ વ્યક્તિ છે એ શું કરે છે તો જ્યારે એ પોતે ગોલ છે એને અચીવ કરી લે છે સક્સેસ મેળવી લે છે ત્યારે એ બધાને સેલિબ્રેટ કરે છે એની સાથે જોડાયેલા બધા જ પીપલ છે તે એઝ ધે કેન સી ધેર ઓન સક્સેસ ઇન હિઝ અને એ છે એ બધાની સક્સેસમાં જ પોતાની સક્સેસ જોતો હોય છે ઓન ધ કોન્ટ્રેરી અન એગ્રેસિવ પર્સન સેલિબ્રેટ હિઝ સક્સેસ અલોન અને કોન્ટ્રેરી મતલબ શું તો કે એના વિરોધાભાસમાં તો એગ્રેસિવ પર્સન છે એ તો કે માત્ર એકલા જ પોતાની ખુશી છે પોતાની જે સફળતા છે એને સેલિબ્રેટ કરતો હોય છે તો કે યસ ચાલો હવે એના અંતર્ગત આગળ વાત કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અસર્ટિવ પીપલ હવે તો અસર્ટિવ પીપલ છે એ તમને ખ્યાલ કેમ આવશે કે અસર્ટિવ પીપલ છે કે નહીં તો એની માટેની થોડીક કેરેક્ટરિસ્ટિક છે એ કેરેક્ટરિસ્ટિકને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે તો કે યસ તો હાઉ ટુ બીકેમ એ એસર્ટિવ પીપલ તો એની આપણે આગળ ચર્ચા કરી હતી અને એ જ પ્રીતે હવે વાત કરીએ એની કેરેક્ટરિસ્ટિક્સની તો કે યસ ચાલો એસર્ટિવનેસ મેક્સ પીપલ કોન્ફિડન્ટ ટુ એક્સરસાઇઝ મોર કંટ્રોલ ઓવર ધેર લાઈફ શું કે છે એસર્ટિવનેસ મેક્સ પીપલ કોન્ફિડન્ટ તો એ પીપલને એ છે આત્મવિશ્વાસ વાળો વ્યક્તિ બનાવે છે ટુ એક્સરસાઇઝ ધ મોર કંટ્રોલ ઓવર ધેર લાઈફ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન મતલબ જે ડિફિકલ્ટ સિચ્યુએશન છે એના અંતર્ગત છે એ પોતે સારા કંટ્રોલ સેલ્ફ કંટ્રોલ કરી શકે છે તો એ જ છે એ પોતાને એક્સરસાઇઝ કરીને મતલબ શું તો કે એની માટેની આવી પ્રેક્ટિસ કરીને મતલબ ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર તમે જે પોતાને સેલ્ફ કંટ્રોલ રાખી શકો તો આવી ઘણી બધી ડિફિકલ્ટ સિચ્યુએશન જોશો તો તમે છે એ તો કે સારી રીતના એસર્ટિવનેસ બની શકો છો રાધર ધેન બ્લાઇન્ડલી ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડાયરેક્શન ઓફ અધર પીપલ મતલબ શું કે છે તો એવો વિચાર કર્યા વગર મતલબ બીજાના જે ઇન્સ્ટ્રક્શન છે એને ફોલો કરવી એના કરતાં અથવા તો બીજાના જે ડાયરેક્શન છે એની ડાયરેક્શનને ફોલો કરવી એના કરતાં પોતે છે જાતે જ શું થઈ જાય છે તો એક્સપર્ટ થઈ જાય છે મતલબ ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર પોતે જ છે એ સારા ડિસિઝન રાઇટ ડિસિઝન તમે લેશો અને તમે એ ભલે ડિફિકલ્ટ સિચ્યુએશન તમને ઘણી બધી આવતી હોય નંબર ઓફ ડિફિકલ્ટ સિચ્યુએશન આવતી હોય તો પણ તમે જો રાઇટ ડિસિઝન લેશો તો તમે છે એ આગળ વધી શકો છો જે બીજાની ઇન્સ્ટ્રક્શન માનો એની કરતા અથવા બીજાની ડાયરેક્શનમાં ચાલો એના કરતા અસર્ટિવ પીપલ હેવ નિયર કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ધેર લાઈફ અસર્ટિવ જે પર્સન હોય છે એનો લગભગ પૂરેપૂરો જે કંટ્રોલ હોય છે એ પોતાના હાથમાં હોય છે મતલબ એ પોતાની સેલ્ફ કંટ્રોલ કરી શકતો હોય છે એન્ડ ધે વુડ નોટ લેટ એગ્રેસિવ પીપલ ટેક એડવાન્ટેજ ઓફ ધેમ તો કે એ શું કે છે તો એ સમયે તો એગ્રેસિવ પીપલ હોય છે એ તો એના એડવાન્ટેજ લઈ શકતો નથી મતલબ જે ડિફિકલ્ટ સિચ્યુએશન આવી છે
એમાંથી પોઝિટિવિટી મતલબ એમાંથી જે શીખવું જોઈએ જેમાં લર્નિંગ સ્ટેજ હોવું જોઈએ એ મેળવી શકતો નથી એગ્રેસિવ પર્સન હોય તે. એસેટિવ પીપલ વુડ નોર્મલી ડિસ્પ્લે ધ ફોલોઈંગ ટ્રેટ્સ. તો જે એસેટિવ પીપલ છે એ કેવો હોવો જોઈએ તો એની ચર્ચા છે એ આપણે નીચે પ્રમાણે કરી છે, જે આપણે અહીંયા દર્શાવી છે એ, એટલે કે આપણે આગળ વાત કરીએ છીએ તે. સમજાય? તો એસેટિવ પીપલ છે એની આખી કેરેક્ટરિસ્ટિકની હવે આપણે વાત કરીએ કે એસેટિવ પીપલ છે એ કેવો હોવો જોઈએ, એની જે કેરેક્ટરિસ્ટિક છે એ કેવી હોવી જોઈએ અને આપણે કોને એસેટિવ પીપલ કહી શકીએ. તો એની જ આપણે વાત કરવાના છીએ. તો કે હવે કમ્પ્લીટ એટલે કે પોઝિટિવ વ્યક્તિ, એસેટિવનેસ એટલે શું? તો કે પોઝિટિવ વ્યક્તિ, કોન્ફિડન્ટ પર્સન છે એની વાત થાય છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો આપણે ફર્મ એટ પ્લેઝન્ટ વોઇસ શું કહે છે? તો એ એકદમ શાંત અને પ્લેઝન્ટ વોઇસ પોતાનો હોય છે, મતલબ એ ઊંચા અવાજે ક્યારે બોલતો નથી. તો કે મતલબ એ કોઈ પણ જ્યારે નોર્મલી કોમ્યુનિકેશન કરતો હોય ત્યારે તો એ નોર્મલ પ્લેઝન્ટ વોઇસ એનોથી એની ચર્ચા થતી હોય છે. ક્લિયર સ્પીચ એન્ડ સિન્સિયરિટી. તો એની સ્પીચ છે એકદમ ક્લિયર હોય છે, મતલબ ગોળ ગોળ ફેરવીને કહેવાની નહીં પણ એકદમ ક્લિયર પોતાનો વાત રજૂ કરે છે. એન્ડ સિન્સિયરિટી, એની અંદર સિન્સિયરિટી હોય છે. તો કે યસ. પછી એપ્રોશિએટ બિહેવિયર એટ એની ગિવન સિચ્યુએશન. તો એનો છે એ હંમેશા એપ્રોશિએશન બિહેવિયર હોય છે જ્યારે કોઈ પણ સિચ્યુએશન હોય તો પણ, મતલબ કોઈ એમ્પ્લોય છે એ કોઈ એમ્પ્લોયથી ભૂલ થઈ ગઈ હોય તો છે એ પણ એને એપ્રોશિએટ કરે છે, અને કોઈ વ્યક્તિ છે એ તો કે કોઈ એમ્પ્લોય સક્સેસફુલ કોઈ વર્ક કર્યું હોય તો પણ એને એપ્રોશિએટ કરે છે, મતલબ હંમેશા માટે બધા માટે એપ્રોશિએબલ રહે છે. કોર્પોરેટિવ એન્ડ પ્રોગ્રેસિવ નેચર. તો કોઓપરેટિવ એટલે શું? તો કોઓપરેટિવ હોય છે તો બંને બધાની માટે એ હંમેશા તૈયાર હોય છે બધાની સાથે કામ કરવા માટે, અને બધાની સાથે એ વ્યક્તિ ભળી જાય છે. એન્ડ પ્રોગ્રેસિવ નેચર, અને હંમેશા છે એને આગળ વધવાનો એક નેચર હોય છે, મતલબ જ્યાં છીએ ત્યાં એ સ્ટેડી સ્ટેટમાં રહેવા માંગતા નથી. જે એસેટિવ પીપલ છે તે એને હંમેશા કંઈક ને કંઈક આગળ કંઈક વધારે જોઈતું હોય છે. તો કે યસ, એસેટિવ પીપલ ટેન્ડ ટુ હેવ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. ચલો એસેટિવ પીપલ છે એને પોતાની કેરેક્ટરિસ્ટિક છે એ નીચે પ્રમાણેની હોય છે. તો એની આપણે ચર્ચા કરીએ તો દે આર અવેર ઓફ ધેર રાઇટ્સ એન્ડ ફીલ ફ્રી ટુ એક્સરસાઇઝ ધેમ. શું કહે છે? ધે આર અવેર ઓફ ધેર રાઇટ્સ, મતલબ એ પોતાની જે માટે સાચું છે એની માટે એમને પૂરેપૂરી જાણકારી હોય છે. એન્ડ ફીલ ફ્રી ટુ એક્સરસાઇઝ ધેમ, અને એ પોતાની જાતને એની માટે પૂરેપૂરી છૂટ આપેલી હોય છે, મતલબ એની માટે સાચું શું છે પોતાની લાઈફમાં એ સાચું છે એ કરે છે અને એની માટે પોતાની પૂરેપૂરી છૂટ આપેલી હોય છે. તે એક્સપ્રેસ ધેર ફિલિંગ, તે પોતાની ફિલિંગ છે એને એક્સપ્રેસ કરે છે, થોટ્સ છે એને એક્સપ્રેસ કરે છે, અને ઓપિનિયન્સ કોન્ફિડેન્ટલી. મતલબ તે લોકો જે એસેટિવ હોય છે એ કોન્ફિડન્ટ, મતલબ આત્મવિશ્વાસથી પોતાની ફિલિંગ, થોટ્સ અને ઓપિનિયન રજૂ કરતા હોય છે. તો કે યસ, દે નો હાઉ ટુ મેનેજ ધેર એંગર. તેમને ખ્યાલ હોય છે કે પોતાનો જે ગુસ્સો છે એને કઈ રીતના કંટ્રોલ કરવો. એન્ડ એટ બી રેશનલ એન્ડ અબાઉટ ઇટ, અને એ છે એને કઈ રીતના પોતાનાથી અલગ કરી દેવો અથવા એને છે એ અલગ રાખવો એને આવડતું હોય છે. એ એનામાં એસેટિવ પીપલની અંદર એક એની એવી સ્કિલ હોય છે. ધે હેવ ધ એબિલિટી ટુ બિલ્ડ એમિકેબલ રિલેશનશીપ વિથ અધર પીપલ. શું કે છે? તો એમ કે છે કે ધે આર એબિલિટી ટુ બિલ્ડ, એમને છે એ પોતાની એક એબિલિટી હોય છે ટુ એપ્લિકેબલ આવશે સોરી ત્યાં એપ્લિકેબલ નહીં એપ્લિકેબલ રિલેશનશીપ વિથ અધર પીપલ, મતલબ છે એ પોતાની બિલ્ડ છે રિલેશનશીપ છે એ બનાવવા માટે શું કરતા હોય છે? તો એ હંમેશા તૈયાર હોય છે. તો કે યસ, ધે બિલીવ ઇન ફ્રેન્ડશીપ્સ, તે છે એ મિત્રતાની અંદર વિશ્વાસ કરતા હોય છે. વેર બોથ પીપલ હેવ ઇક્વલ રાઇટ્સ ઓફ ઓપિનિયન, મતલબ જ્યારે એ ફ્રેન્ડશીપની અંદર વિશ્વાસ કરે છે જ્યારે ક્યારે? તો કે જ્યારે બંને વ્યક્તિઓ બંને જે છે એ પીપલ છે એ ઇક્વલ પોતાની સાચી છે એ હકીકત, મતલબ જે પોતાને માટે સાચું શું છે એ નક્કી કરેલું હોય ડિસિઝન લીધેલું હોય ત્યારે. કમ્પ્લીટ. ચલો તો અહીંયા છે એ આપણે જે છે એ ટોપિક બે કમ્પ્લીટ થઈ છે આ વિડીયોની અંદર. એક છે કેરેક્ટરિસ્ટિક ઓફ એસર્ટિવનેસ અને બીંગ એસર્ટિવ વર્સિસ બીંગ એગ્રેસિવ.
તો બંને ટોપિક છે એને આપણે અહીંયા કવર કર્યા, સમજાય? ચલો તો આના અંતર્ગત છે એ આપણે આ બે ટોપિક કવર કર્યા છે, અને નેક્સ્ટ વિડીયોની સાથે આપણે તો કે વધારે આ ટોપિકની અંદર વાત કરીશું, એટલે કે એને પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એની ઉપર આપણે ચર્ચા કરીશું. અહીંયા છે આ વિડીયો પૂરો થાય છે, ફરીવાર મળીશું નવા વિડીયોની સાથે નવા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.